इको सेंसिटिव झोन मुद्दे वन विभाग सामे उभो थयेला विरोध ने शांत करवा माटे अने इको सेंसिटिव झोन मुद्दे रहेली गैरसमज दूर करवा माटे धारी गीर पूर्व वन विभाग द्वारा एक पत्रकार परिषद योजवामां आवी हती। गीर पूर्वना डीसीएफए माहिती आपता जणाव्युं हतुं के इको सेंसिटिव झोन थी कोई ज प्रकारनी अड़चणो उभी थवानी नथी। इको सेंसिटिव झोन मात्र ने मात्र मोटा उद्योगो अने प्रदूषण फैलावता एकमो माटे ज छे, खेडूतोने कोई परेशानी नहीं पड़े। साथ ज तेमणे जणाव्युं हतुं के प्रवर्तमान इको सेंसिटिव झोन 389 गामोमां लागू छे, परंतु हवे आ नवा नोटिफिकेशन लागू थतानी साथे ज मात्र 196 गामोनो समावेश थशे, एटले एक रीते नवा इको सेंसिटिव झोनमां क्षेत्रफळ घटाडवामां आवशे। 18 सप्टेम्बर 2024 ना रोज इको सेंसिटिव झोन गीर पीए नेटवर्क माटे ड्राफ्ट नोटिफिकेशन पब्लिश करवामां आवेलुं छे। अने आ लोको सुधी आ ड्राफ्ट नोटिफिकेशन पहुँचे त्यारबाद 60 दिवस में तेमना वांधा सूचनों मगावामां आवे छे अने चोक्कस वाजबी के योग्य वांधा सूचनों ने सरकार ध्यान में ले छे। तो हूँ आपने बात करूँ के अमरेली जिल्ला में धारी तालुकाना कुल 29 गामों आमां समावेश थयो छे। खांभाना 36 गामों छे अने सावरकुंडला तालुकाना 7 गामों समावेश थाय छे। इको सेंसिटिव झोन विषे थोड़ी प्राथमिक हूँ तमने माहिती आपूँ के आ गीर पाणिया अने मितियाड़ अभयारण्य जे कुल त्रणे मळीने गीर पीए नेटवर्क बने छे, तो एमां कुल 196 गामडाओनो समावेश थाय छे। अने जे लोकोमां थोड़ी गैरसमज जो होय तो ए बाबते क्लेरिटी आपूँ के घर दुकान होटेल नाना उद्योग के कुटीर उद्योग तो ए चोक्कस आ विस्तार में करी शके छे, तेमा कोई बंधन होता नहीं। फक्त मोटा प्रदूषण फैलावता जे उद्योगों छे तेनी उपर आ विस्तारों में मनाई करवामां आवेली छे। कोई खेतर के वाड़ी में भूगर्भ जल एटले पाणी काढ़वा कूवा के डार बनावा तो ए चोक्कस करी शके छे, तेमा तेना उपर कोई प्रतिबंध नहीं। અને કોઈ ખેતરમાં ઓરડી બનાવવી હોય કે કોઈ પશુઓ માટે બાંધકામ કરવું હોય કે દવા ઓજાર કે ખાતર રાખવા માટે કોઈ બાંધકામ કરવું હોય તો એના જે રેવન્યુના જે કાયદાઓ છે તે મુજબ ચોક્કસ એ ત્યાં બાંધકામ કરી શકે છે, તો તેના ઉપર ઇકો સેન્સિટિવ ઝોનમાં હોવાના કારણે કોઈ બંધનો નડતા નથી। તે સાથે વીજ કનેક્શન લેવું અથવા તો ખેતરોમાં કે ઘરમાં વીજ કનેક્શન લેવું તો તે બાબતે પણ કોઈ બંધન નથી એમાં। અને જે 0 થી 1 કિલોમીટર છે એટલે કે સેન્ચુરીની જે બાહ્ય હદ છે ત્યાંથી 0 થી 1 કિલોમીટરમાં સરકારશ્રીનો 1/7/2015 જે જીઆર છે એ પહેલાં પણ લાગુ હતો અને હજી પણ એ જ લાગુ રહેશે, તો એમાં કેટલાક વાણિજ્ય કે અન્ય વાણિજ્ય હેતુ માટે આમાં મનાઈ કરવામાં આવેલી છે। વીજળી માટે તાર ખેંચવા, ઘર વપરાશ માટે અથવા તો હોટેલ અને રહેણાંકના પરિસર ફરતે વાડ કરવાની કે ખેતર ફરતે છેડા કરવાના કે ખેતર સુધી રસ્તા બનાવવા તો અથવા ગામના રસ્તા જે હૈયાત હોય એને પહોળા કરવા, રીસરફેસ કરવા, રાત્રિ દરમિયાન અવરજવર કરવી કે ખેતી કરવી, તો આ બધા બિલકુલ લોકોમાં ગેરસમજણો છે અને આમાં કોઈ બંધનો કે કોઈ નિયમો ઇકો સેન્સિટિવ ઝોનના કારણે નડતા નથી। ઇકો સેન્સિટિવ ઝોનમાં જે માલિકીના ખેતર છે એમાં ઝાડ કાપવા બાબતે ઇકો સેન્સિટિવમાં ઝોનમાં હોવાના કારણે કોઈ પ્રતિબંધ નથી, જે સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારો જે અમલમાં છે તે જ અમલમાં રહેશે। નદીમાંથી રેતી અથવા બેલા પથ્થર અથવા બીજા અન્ય કોઈ પથ્થરો પોતાના ઘર વપરાશ માટે કોઈનો ઉપયોગ કરવો હોય, કોઈ બોનાફાઈડ યુઝ હોય તો એ ચોક્કસ એમાં ઉપયોગ કરી શકે। ઇકો સેન્સિટિવ ઝોનના કારણે બાંધકામના જે પ્રવર્તમાન નિયમો છે તે મુજબ એ ચોક્કસ બાંધકામ કરી શકશે, એમાં કોઈ બંધન આવતા નથી। અને આમાં 3 કેટેગરીમાં કામગીરીને વર્ગીકૃત કરવામાં આવેલી છે કે પ્રોહિબિટેડ છે, રેગ્યુલેટેડ છે અને પ્રમોટેડ છે। તો આ 3 કેટેગરીમાં કોઈ કામગીરીનો સમાવેશ ના હોય તો એ પરમિટેડ છે, તો એ સ્વાભાવિક છે કે ખેતરો માં કૂવા કરવા માટે જો ટોટા ફોડવાના કે એવું કંઈ થાય તો જે અત્યારે પ્રવર્તમાન કાયદા જે છે જે તે ડિપાર્ટમેન્ટના એને અનુસારી ચોક્કસ આ બધું કરી શકે છે, એમાં વન વિભાગના કોઈ બંધનો નડતા નથી। હા, 2016માં જે પ્રાથમિક જાહેરનામું ઇકો સેન્સિટિવ ઝોન બાબતે પ્રસિદ્ધ થયું હતું તેમાં 291 ગામનો સમાવેશ થયો હતો અને
ત્યારબાદ 2017માં 121 ગામોને સમાવેશ કરવામાં આવેલા હતા, પણ એમાં નામદાર ઉચ્ચ ન્યાયાલયનો સ્ટે ઓર્ડર હોવાના કારણે આ જે ડ્રાફ્ટ હતું એ ક્યારેય અમલમાં ના આવી શક્યું. ત્યારબાદ 2024-23માં આ મનાઈ હુકમ ઉઠી જતાં સરકારે ફ્રેશ પ્રપોઝલ કરેલી છે અને તેમાં 196 ગામોનો સમાવેશ થાય છે. તો હાલમાં જે સ્થિતિ છે કે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન્સ છે, જે ડાયરેક્શન્સ છે, જે નિર્દેશ છે, તેના અનુસાર જો ઇકો સેન્સિટિવ ઝોન કોઈ સેન્ચ્યુરી ફરતે જાહેર ના થયો હોય તો 10 કિલોમીટરનો જે વિસ્તાર છે, એટલે સેન્ચ્યુરીની બાહ્ય હદથી 10 કિલોમીટરના વિસ્તાર સુધી ઇકો સેન્સિટિવ ઝોન ગણવાનો રહે છે. તો છેલ્લા 8-10 વર્ષથી આપણે આ 10 કિલોમીટરના વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોનના બધા નીતિ નિયમો લાગુ હતા જ. તો આ નવું જે જાહેરનામું, પ્રાથમિક જાહેરનામું આવેલું છે 2024માં, એ કોઈ નવું નથી. છેલ્લા ઘણા વર્ષોથી આ નીતિ નિયમો ચાલુ જ છે અને એમાં ઘટાડો થઈને જે 389 ગામ 10 કિલોમીટરની હદમાં આવતા હતા તે ઘટી અને હાલમાં 196 ગામનો સમાવેશ કરવામાં આવેલો છે. સાથે સાથે જે ગામતળ છે એને બાકાત કર્યું છે અને ગામતળનું ભવિષ્યમાં વિસ્તરણ થાય તો તે ધ્યાને રાખીને એટલો જ વિસ્તાર વધુ બાકાત કરેલો છે. એટલે સપોઝ કોઈ ગામનો વિસ્તાર 10 હેક્ટર હોય તો 20 હેક્ટર જેટલો વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોનમાંના નીતિ નિયમોમાંથી બાકાત કરેલો છે. તો અગાઉ 2016નું જે જાહેરનામું, પ્રાથમિક જાહેરનામું હતું ઇકો સેન્સિટિવ ઝોન બાબતે, એમાં 3300 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવરી લેવામાં આવેલો હતો અને જે અમલમાં ન આવતા 10 કિલોમીટરનો વિસ્તાર, એટલે કે અંદાજિત 3000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર હાલમાં, એટલે છેલ્લા ઘણા વર્ષોથી 3000 ચોરસ કિલોમીટરમાં ઇકો સેન્સિટિવ ઝોનના નીતિ નિયમો લાગુ છે જ, અને તે ઘટીને હવે 2061 ચોરસ કિલોમીટર, એટલે કે 1000 ચોરસ કિલોમીટરનો ઘટાડો આમાં થયેલો છે. તો કોઈ નવો કાયદો કે નવા નીતિ નિયમો નથી આવી રહ્યા. જે હાલમાં નીતિ નિયમો અમલમાં છે તેમાં ઘટાડો થઈ અને આમાં આ રીતે સુધારો કરવામાં આવેલો છે. કદાચ કેટલીક અફવાઓ કે ગેરસમજણો લોકોમાં ઊભી થઈ હોય તો આ વિરોધ હોઈ શકે, પણ આપના માધ્યમથી આ વિરોધમાં આપણે ક્લેરિટી આપીએ અને લોકો સુધી સાચી માહિતી પહોંચે તેનો આ પ્રયાસ છે.